તબીબી ક્ષેત્રે ભરૂચ સુરત જિલ્લાના અંતરિયાળ ગામોમાં અવિરત શ્રેષ્ઠતમ પ્રેરણારૂપ સેવા કે પ્રવૃત્તિ માટે સન્માનિત કરાયા. ડોક્ટર લતા દેસાઈનું જીવનનું સૂત્ર છે આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. આપણા વ્યક્તિગત સ્વરના ઉદ્ધાર માટે અને પૃથ્વી પરના બધાની સુખાકારી માટે મહાત્મા ગાંધીજીને સ્વામી વિવેકાનંદજીના જીવનથી પ્રેરિત ડોક્ટર લતાબેન તેમના પતિ સ્વર્ગસ્થ ડોક્ટર અનિલ દેસાઈ અને સેવા રૂરલ ટીમે 1980થી કૌશલ્ય વિકાસ દ્વારા આરોગ્ય મહિલા સશક્તિકરણ શિક્ષણ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં ગુજરાતમાં આદિવાસી સમુદાયોને સર્વગ્રાહી સંકલિત સુખાકારી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. મૂલ્યોની જાળવણી આગેવાનોની બીજી પેઢીનો વિકાસ અને વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસે તેમના જીવનનો મુખ્ય અભિગમ રાખ્યો છે. જે કે સેવા રૂરલ હોસ્પિટલ દ્વારા આદિવાસી વિસ્તારોમાં 250 બેડની ધર્માદા હોસ્પિટલ આસપાસના 2000 ગામડાઓને માતાને બાળ સંભાળ આંખની સંભાળ બિનચેપી રોગો અને શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં 24 કલાક ગૌણ સ્તરની સંભાળ પૂરી પાડે છે. કન્સલ્ટન્ટ સહિત 25 તબીબોની ટીમ ઝઘડા ગામમાં રહે છે. દર વર્ષે 2 લાખ દર્દીઓ હોસ્પિટલની સેવાઓનો લાભ લે છે. 70% દાખલ દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. હોસ્પિટલ સેવાઓનો ઉદ્દેશ અતિ આધુનિક સેવા અતિ ગરીબ માટે પ્રદાન કરવાનો છે. કોમ્યુનિટી હેલ્થ આઉટરીચ અને સંશોધન પ્રવૃત્તિઓનો ઉદ્દેશ નાગરિકોના ઘરે ઘરે પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો છે. સરકારની ભાગીદારીમાં માતા મૃત્યુદર શિશુ મૃત્યુદર પોષણ હેઠળના બાળકો કિશોર આરોગ્ય અને સ્કિલ સ્કેલ રોગોમાં સુધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી લોકોની સેવા કરવાનું કાર્ય વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય શ્રેય સેવા રૂરલ હોસ્પિટલના સ્થાપક એવા લતાબેન દેસાઈના પ્રયત્નો અને સેવાભાવની કામગીરી થકી જ શક્ય બન્યું હોય. કેન્દ્ર સરકાર દ્વારા ભારતનો સર્વશ્રેષ્ઠ પદ્મશ્રી એવોર્ડ માટે નોમિનેટ કરી સન્માનિત કરવામાં આવ્યા છે, જે ગુજરાત સહિત ભરૂચ જિલ્લા માટે ગર્વ સમાન બની રહ્યું છે. પદ્મશ્રી ડોક્ટર લતાબેન દેસાઈએ તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સન્માન તેમનું નહીં પણ તેનો શ્રેય આદિવાસી વિસ્તારમાં કામ કરતી બંને સંસ્થાઓના કર્તવ્યનિષ્ઠ કાર્યકરોને જાય છે. મારું એવું દ્રઢપણે માનવું છે કે આ એવોર્ડ લતા દેસાઈને નહીં પરંતુ આ આદિવાસી ગરીબ વિસ્તારમાં કામ કરવા માટે અમારી સંસ્થામાં જે નિષ્ઠાવાન કાર્યકરો છે, એટલે બંને સંસ્થા સેવા રૂરલ અને બહેનો માટે કામ કરતી શારદા મહિલા વિકાસ સોસાયટીને જાય છે, મને નહીં. હું તો નિમિત્ત માત્ર છું અને નિમિત્ત બનવાનું પસંદ નથી, પણ છતાંય સાચી રીતે કહું તો થોડોક આનંદ અને ગૌરવ પણ અનુભવી રહી છું. પછી મને એવું લાગે છે કે અમે જે વંચિતો માટે કામ કરીએ છીએ ને, જુદી જુદી સેવાઓ, પણ જ્યારે આરોગ્યનું અમે જોઈએ કે સારા થઈને જાય, પછી એ લોકો ઘણીવાર ઉપર જાણે આમ ઉપર આમ જોતા હોય ને, ત્યારે એવું લાગે કે એ લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ જે લોકો અમારી આ સેવાઓ અમને આપી રહ્યા છે, અમારું દર્દ ઓછું કરી રહ્યા છે,